अवलोकनो एक्स અને વાય ની કિંમતો અલગ અલગ હોય, એટલે જે અવલોકનો એક્સ અને વાય આપેલા છે એની બધી જ કિંમતો અલગ અલગ હોય, કોઈ રિપીટ થતી ના હોય, ત્યારે r બરાબર 1 6 सिग्मा d स्क्वायर अपॉन n इनटू n स्क्वायर माइनस 1, જ્યાં d એટલે rx માઈનસ ry, rx એટલે x નો ક્રમાંક અને ry એટલે y નો ક્રમાંક। બીજો સૂત્ર છે કે જ્યારે અવલોકનો x અને y ની કોઈ કિંમત પુનરાવર્તિત થતી હોય, એટલે કે x ની અથવા y ની અથવા બંને ની, x x ની કિંમત y ની કિંમત કે બંને ની પુનરાવર્તિત થતી હોય, પુનરાવર્તિત એટલે એક કિંમત બે વખત આવતી હોય, એટલે ઘણી વખત આપણે માર્ક્સ જોઈએ છે તો 25 માર્ક્સ આવ્યા હોય તો 25 માર્ક્સ વાળા વિદ્યાર્થીઓ બે કે ત્રણ પણ હોઈ શકે, તો એવી પરિસ્થિતિ જ્યારે સર્જાય ત્યારે એના માટેનું સૂત્ર છે કે r બરાબર 1 6 કૌંસમાં સિગ્મા d સ્ક્વેર પ્લસ cf अपॉन n इनटू n स्क्वायर माइनस 1, तो मां आ सूत्र ની અંદર ઉપર cf એડ થશે, જ્યાં cf એટલે સુધારો, સિગ્મા m નો ઘન માઈનસ m અપોન 12, m ની કિંમત કે અવલોકનો જેટલી વખત પુનરાવર્તન પામે તેની સંખ્યા, એટલે ટૂંકમાં જે અવલોકનો છે x ના અથવા y ના અથવા બંને ના એ બધાનું ટોટલ તમારે કરવાનું છે કે જે અવલોકનો કેટલી વખત પુનરાવર્તન પામે છે, x માં 25 છે તો 25 બે વખત આવે તો m બરાબર 2 લેવાશે, 50 ત્રણ વખત આવે તો m બરાબર 3 લેવાશે, એ રીતે બધાનું અલગ અલગ જેટલા પુનરાવર્તિત થતા હોય એ બધાની કિંમતો શોધવાની અને એનું ટોટલ એટલે આ સિગ્મા m ક્યુબ માઇનસ m અપોન 12 એ તમને cf મળશે અને એ cf તમારે અહીંયા મૂકવાનો છે અને પછી સૂત્રની અંદર કિંમત એ દાખલો ગણીશું એટલે ત્યારે વધારે ક્લિયર થશે। હવે અહીંયા એક દાખલો લીધો છે પહેલા સૂત્ર પ્રમાણે કે અવલોકનો x અને y, તો કે x ની અંદર 10 25 50 30 15 5 આપેલા છે, y માં 60 80 40 65 30 45 આપેલા, અહીંયા તમારે શું કરવાનું છે rx રેન્ક, x ની રેન્ક એટલે x નો ક્રમાંક, x ની અંદર સૌથી મોટી કિંમત કઈ, તો કે 50, તો એને નંબર 1 આવશે, પછી 50 કરતા નાની કઈ, તો કે 30, એને નંબર 2, 30 કરતા નાની 25, નંબર 3, 25 કરતા નાની 15, નંબર 4, 15 કરતા નાની 10, નંબર 5, અને છેલ્લે 5 છે એ નંબર 6, એક ટૂંકમાં તમારે અહીંયા એન કેટલા થશે 6। એ જ રીતે ભાઈ આપણે નંબર આપવાના છે, કહેવાનો મીનિંગ શું છે, નંબર આપવાનો, જે સૌથી મોટી રકમ એને એક નંબર, ક્રમશઃ નંબર આપતા આપતા નીચે ઉતરવાનો। વાય માં સૌથી મોટી કેટલી છે 80, તો 1, 80 પછી 65, તો 2, 65 પછી 60, 3, 60 પછી 45, 4, 45 પછી 40, 5 અને 30, 6, આ રીતે તમારે નંબર આપવાનો। હવે અહીંયા d બરાબર rx માઈનસ ry, એટલે આપણે rx માંથી ry બાદ કરવાના છે, એટલું યાદ રાખવાનું, rx માંથી ry બાદ કરવાના, જે ચિહ્ન આવે એ, 5 માંથી 3 જાય 2, 3 માંથી 1 જાય 2, 1 માંથી 5 જાય માઇનસ 4, 2 માંથી 2 જાય 0, 4 માંથી 6 જાય માઇનસ 2 અને 6 માંથી 4 જાય તો 2। હવે આનો વર્ગ, 2 નો વર્ગ 4, 4 માઇનસ 4 નો વર્ગ 16 થઈ જશે, પ્લસ 0, 4, 4, આનો સરવાળો સિગ્મા ડી સ્ક્વેર, આનો સરવાળો તમારે કરી લેવાનો, એટલે 4 ને 4 8, 4 ને 4 8, 8 ને 8 16, 16 2 32, એ
એટલે સિગ્મા ડી સ્ક્વેર તમને 38 મળશે. અને હવે સીધું સૂત્ર કે r બરાબર 1 માઈનસ 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન n ઇન્ટુ n સ્ક્વેર માઈનસ 1 એટલે કે 1 માઈનસ 6 ગુણ્યા સિગ્મા ડી સ્ક્વેર 32 છેદમાં 6 6 નો વર્ગ ઓછા 1 એટલે 1 માઈનસ 32 ગુણ્યા 6 192 છેદમાં 6 ગુણ્યા 6 36 36 માંથી 1 જાય એટલે 35 એટલે કે 1 માઈનસ 192 છેદમાં 35 ગુણ્યા 6 210 એટલે કે r બરાબર 1 માઈનસ હવે આનો ભાગાકાર 192 ભાગ્યા 210 0.91 એનો જવાબ આવશે 192 ભાગ્યા 210 0.91 હવે 1 માંથી આ બાદ કરી નાખવાનું એટલે 1 માઈનસ 0.91 એટલે r બરાબર 0.09 આ તમારો જવાબ થશે. હવે આ રીતે તમે આ એક્ઝામ્પલ ગણી શકો. મિત્રો આ x અને y ના અવલોકનો પુનરાવર્તન પામતા નથી એના માટેની આ રીત છે. એટલે અવલોકનો પુનરાવર્તન ન પામે ત્યારે આ રીત છે. હવે પરીક્ષામાં જો તમને x y ની જગ્યાએ ડાયરેક્ટ રેન્ક આપેલી હશે એટલે સંખ્યાની અંદર લખેલું હશે ક્રમાંક લખેલું હોય પરિણામ લખેલું હોય તો એ નંબર આવી જાય અને નંબર આવે એટલે તમને ખબર પડી જાય કે જેટલા અવલોકનો છે એ પ્રમાણેના જ નંબર હોય. 7 અવલોકનો હોય તો 1-7માં જ હોય બંનેમાં એ તમને ખ્યાલ આવી જાય. જ્યારે અવલોકનો આપેલા હશે તો એ અવલોકનો 1-7માં હોય એવું બનશે નહીં. એટલે જો ડાયરેક્ટ ક્રમાંક આપી દીધેલો હોય તો આ બે નહીં આવે સીધું rx ry d ડિસ્ટર એના પર સીધું જતું રહે અને સીધું સૂત્ર એટલે આ રીતે તમારા આ ક્રમાંક સહસંબંધની પહેલા સૂત્રના આધારે દાખલા છે. હવે બીજી વસ્તુ જો પરીક્ષામાં તમને એવું પૂછવામાં આવે કે સહસંબંધાંક શોધો તો આપણે કઈ રીત અપનાવવાની કાર્લ પિયર્સન કે સ્પીઅરમેન જો ક્રમાંક શબ્દ એવો શબ્દ વાપરેલો હોય સંખ્યાની અંદર અવલોકનો અહીંયા કે ક્રમાંક એક્સ ક્રમાંક વાય એવો શબ્દ વાપરેલો હોય તો સ્પીઅરમેન આવશે અને ક્રમાંક શબ્દ ના હોય ને આવા અવલોકનો હોય અને કોઈ ઉલ્લેખ કરેલો ના હોય તો કાર્લ પિયર્સનની રીતે જ દાખલા ગણવાના સ્પીઅરમેનની રીતે દાખલા ગણવાના નહીં. સ્પીઅરમેનમાં ક્રમાંક રેન્ક નંબર એવું કંઈક આપેલું હોય તો જ આ રીતે અથવા તો સ્પષ્ટતા કરીએ કે સ્પીઅરમેનની રીતે સહસંબંધાંક શોધો તો જ આ રીત બાકી કાર્લ પિયર્સનની રીતે દાખલા આપણે ગણવાના. એટલે આ રીતે તમારા પહેલી રીતનો દાખલો થયો. હવે આપણે બીજી રીતનો દાખલો જોઈશું. વિદ્યાર્થી મિત્રો હવે બીજા સૂત્ર પ્રમાણે આપણે જોઈએ x અને y અહીંયા બે અવલોકનો આપેલા છે. ત્રીજું ફળનું આપણે જે પાડવાનું છે એ r x એ લેવાનું છે. હવે r x એટલે x ને ક્રમ આપવાનો. હવે x ની અંદર સંખ્યાઓ આપેલી છે 35 42 40 39 44 40 45 40. હવે સૌથી મોટી રકમ કઈ છે 45 બરાબર એટલે એને આપણે એક નંબર આપી દઈશું. પછી 45 પછી આવે છે 44 તો એને આપણે નંબર આપી દઈશું 2. પછી 44 પછી 42 નંબર આવશે 3. હવે 42 પછી કઈ આવશે 40. હવે 40 કેટલી છે 1 2 3 એટલે અહીંયા આપણે આ 3 નંબર આપ્યો એટલે અહીંયા સાઈડમાં પેન્સિલથી આપણે લખી દઈએ 40 ને 3 પછી આવશે 4 આવશે 5 આવશે 6. હવે 40 પછી કઈ આવશે તો કે 39 એટલે 6 પછી કયો નંબર આવશે 7 અને 39 પછી 35 એટલે એ નંબર આવશે 8. એટલે આપણે 1 2 3 4 5 6 7 8 નંબર સુધી પહોંચી ગયા. હવે જે અહીંયા 40 3 સરખી રકમો આવેલી છે
तो एनो जे नंबर छे ए नंबर नो सरवाळो कर देवानो, 4 વત્તા 5 વત્તા 6 એટલે 4 વત્તા 5 9 9 ને 6 15 હવે 1 2 ને 3 સંખ્યા છે 3 નો સરવાળો કરો એટલે ભાગ્યા 3 2 નો સરવાળો કરો એટલે ભાગ્યા 2 અહીંયા 3 છે એટલે 3 નો સરવાળો 15 15 ભાગ્યા 3 એટલે 5 થશે એટલે આની સામે અહીંયા તમારે 5 5 અને 5 આ રીતે તમારે નંબર આપી દેવો હવે એ રીતે આર વાય હવે અહીંયા ગઈ પુનરાવર્તિત સંખ્યા કઈ થઈ 40 1 2 અને 3 એટલે પુનરાવર્તિત અવલોકન કયું છે 40 કેટલી વાર આવે છે 3 વખત એટલે 3 વખત અહીંયા લખી દેવાનું બીજામાં 600 680 750 630 920 750 900 720 હવે આમાં સૌથી મોટી રકમ કેટલી 920 બરાબર તો એ 920 ને એક નંબર આપે છે 920 પછી 900 એને નંબર 2 900 પછી 900 ની બે લાઈન પતી ગઈ હવે 750 750 એના પછી 720 એટલે બે જ એટલે 750 ને અહીંયા 3 નંબર આપી દઈએ આ 750 ને આપણે 4 આપી દઈએ તો 750 પછી 720 બરાબર 4 એટલે અહીંયા આના ખાનામાં કેટલા થઈ જશે 5 720 પછી 680 5 ને 6 680 પછી 630 7 અને છેલ્લે 600 એટલે 8 હવે અહીંયા 750 એટલે અહીંયા પુનરાવર્તન અવલોકન કર્યું 750 કેટલી વાર આવે છે 2 વાર એટલે અહીંયા આપણે લખી દઈશું 2 હવે અહીંયા 3 અને 4 નંબર એના કયા આવે છે 3 અને 4 તો આ બંનેનો સરવાળો 4 ને 3 7 7 ભાગ્યા 2 એટલે કે 3.5 એટલે આનો નંબર આવશે 3.5 આનો નંબર આવશે 3.5 ફરીથી તમને સમજાવી દઉં આ વસ્તુ કે જે નંબર આવે છે ક્રમમાં કે અહીંયા x ની અંદર પહેલો નંબર 45 છે બીજો નંબર 44 છે ત્રીજો નંબર 42 છે પછી ચોથા નંબર પર 40 છે પણ 40 એક કરતા વધારે છે એટલે એની સાઈડ અહીંયા 4 5 6 એ 6 એ 6 નીકળી જશે પછી સીધો કયો નંબર આવશે 7 અને 8 એ જ રીતે આની અંદર 3 અને 4 એ બે અહીંયા લખાઈ ગયા અને પછી આવશે 5 થી શરૂઆત હવે અહીંયા બે સંખ્યાઓ છે એટલે એ બે નો સરવાળો ભાગ્યા 2 કરશો એટલે અહીંયા મળશે અહીંયા 3 છે તો આ 3 નંબરોનો સરવાળો ભાગ્યા 3 કરો એટલે એની રકમ 5 5 અને 5 મળશે હવે અહીંયા તમારે ડાયરેક્ટ કરવાનું છે એટલે એનો અર્થ શું થયો કે m બરાબર 3 એટલે અહીંયા 3 નો ઘન એટલે 3 નો ઘન કેટલો થશે 27 27 ઓછા 3 27 ઓછા 3 એટલે 24 અને 24 ભાગ્યા 12 એટલે 2 એટલે અહીંયા તમારો આવશે 2 પહેલામાં CF કેટલો આવ્યો 2 બીજામાં કે 2 તો 2 નો ઘન 2 નો ઘન 8 8 ઓછા 2 8 ઓછા 2 એટલે 6 6 ભાગ્યા 12 6 ભાગ્યા 12 કરશો 0.5 એટલે અહીંયા સિગ્મા CF બરાબર આ બંનેનો સરવાળો 2.5 એટલે આ રીતે તમને CF મળી જશે હવે આપણે B શોધવાનું RX માઇનસ RY હવે પહેલામાં જે રીતે કરતા હતા એ જ વસ્તુ RX માઇનસ RY 8 ઓછા 8 0 3 ઓછા 6 માઇનસ 3 5 ઓછા 3.5 એટલે 1.5 7 ઓછા 7 0 2 ઓછા 1 1 5 ઓછા 3.5 1.5 1 ઓછા 2 માઇનસ 1 5 ઓછા 5 0 હવે
डी स्क्वेर जीरो नो वर्ग जीरो त्रण नो वर्ग नौ एक पॉइंट पांच गुणिया एक पॉइंट पांच बे पॉइंट पच्चीस जीरो एक पंदर एटले बे पॉइंट पच्चीस एक एक जीरो हवे आनो सरवाळो सिग्मा डी स्क्वेर आनो सरवाळो कर देवानो एटले के नौ वत्ता बे पॉइंट पच्चीस वत्ता एक वत्ता बे पॉइंट पच्चीस वत्ता एक एटले पंदर पॉइंट पचास એટલે 15.5 એટલે 9 ને 2 11 ને 12 12 ને 2 14 14 ને 15 અને 25 25 15.5 એટલે સિગ્મા ડી સ્ક્વેર તમને અહીંયા મળી ગયું અને હા મળી ગયું એટલે હવે આપણું સૂત્ર r બરાબર 1 માઇનસ 6 પછી કૌંસમાં સિગ્મા ડી સ્ક્વેર પ્લસ સિગ્મા cf છેદમાં n ઇન્ટુ n સ્ક્વેર માઇનસ 1 એટલે આ રીતે તમારે આ સૂત્ર મૂકી દેવાનું છે બરાબર અને અહીંયા તમે સિગ્મા નહીં લખો તો પણ ચાલશે એટલે ખાલી cf કર દેશો તો પણ ચાલશે બરાબર એટલે અહીંયા 6 સિગ્મા d સ્ક્વેર અને આ cf અહીંયા તમારો cf 2.5 એટલે કે બરાબર 1 માઇનસ છો સિગ્મા ડી સ્ક્વેર 15.5 પ્લસ cf 2.5 અપોન n n તમારા 8 છે એટલે 8 8 નો વર્ગ ઓછા 1 એટલે કે 1 માઇનસ 6 આ બંનેનો સરવાળો કે 15.5 વત્તા 2.5 એટલે 18 છેદમાં 8 8 નો વર્ગ 64 64 માંથી 1 જાય તો 63 એટલે કે 1 માઇનસ 18 ગુણ્યા 6 108 છેદમાં 8 ગુણ્યા 63 504 એટલે કે r બરાબર 1 માઇનસ આનો ભાગાકાર 108 ભાગ્યા 504 0.21 અને હવે 1 માઇનસ 0.21 એટલે કે 0.79 આ તમારો આ થશે એટલે અહીંયા તમારે બીજી રીતે દાખલો ગણવાનો એમાં આ કોષ્ટક તમારું એડ થશે અને આ જે કોષ્ટક એડ થાય એમાં ગણતરી તમારે આ રીતે કરવાની જો તમને આ ડાયરેક્ટ આપી દીધેલું હોય તો સીધું rx ry ને d ઉપરથી તમારે જતું રહેવું એટલે અહીંયા આ તમને ખબર પડી હવે rx અને ry ડાયરેક્ટ જો તમને આપેલા હોય એનો પુનરાવર્તિત થાય છે ખબર કેવી રીતે પડે તો આ નંબરો જોઈ લેવાના જો નંબરો અહીંયા રિપીટ થાય છે 5 5 રિપીટ થાય છે 1 2 ને 3 એટલે એનો અર્થ એ થયો કે m બરાબર 3 કહેવાશે અહીંયા 3.5 3.5 બે વખત છે એટલે m બરાબર 2 કહેવાશે ત્યાં અવલોકનો નહીં આવે ખાલી m m તમારો મળી જશે એટલે rx અને ry આરવાય ઉપરથી ખબર પડી જાય કે એમ છે કે કેમ જો એમ હોય તો આ સૂત્ર અને એમ ના હોય તો પેલું સાદું સિમ્પલ સૂત્ર એટલે આ રીતે તમારે ક્રમાંક સહસંબંધની રીત તમારે ગણતરી કરવાની સ્પીઅરમેનની અને આ રીતે તમારા સ્વાધ્યાયની અંદર 2.2 2.3 ની અંદર 2.3 ની અંદર આના દાખલા છે સ્વાધ્યાય 2 માં પણ દાખલા છે ઘરે તમારે પ્રેક્ટિસ કરવાની અને સારી રીતે આ દાખલા તમે ગણશો એવી અપેક્ષા રાખું છું